વેલકમ બેક. સમાચારોમાં આગળ વધીએ. સુરતમાં સરથાણા સીમાડા નાકા પાસે બીઆરટીએસ બસમાં આગ લાગી છે. હાલ જે વિગત મળી રહી છે તે અનુસાર ચાલુ બસમાં આગ લાગતા અફરાતફરી મચી બસને રોકીને મુસાફરોને ઉતારી દેવાયા હતા. ફાયર ફાઈટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે અને મુસાફરોનો હાલાબાદ બચાવ થયો હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. ચાલુ બસમાં બીઆરટીએસમાં આગ લાગતા અફરાતફરી મચી હતી અને શોર્ટ સર્કિટ તેની પાછળનું કારણ હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. તો આજ મુદ્દે વધુ જાણકારી આપી રહ્યા છે ટીવી નાઇનના સંવાદદાતા પારુલ મહાડિક. પારુલ, અત્યારે ત્યાં શું સ્થિતિ? ચિત્રા, સરથાણા સીમાડા નજીકની આ ઘટના છે જ્યાં બીઆરટીએસ બસમાં મુસાફરોને લઈ જતી બસમાં ભીષણ આગ લાગી હતી. આ બસ જે હતી એ પાલથી કામરેજ તરફ જઈ રહી હતી ત્યારે રસ્તામાં જે એન્જિનનો ભાગ આવેલો છે બસનો, એમાં શોર્ટ સર્કિટ થતા ધુમાડો નીકળવાની શરૂઆત થઈ હતી. જોકે ડ્રાઈવરની સતર્કતા અને સમય સૂચકતાથી બસમાં સવાર લગભગ 10 થી 12 જેટલા મુસાફરો હતા તેમને ઇમરજન્સી દરવાજો ખોલીને સહી સલામત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા. ચિત્રા, આદિનાથ કંપનીની આ બસ હતી જેમાં 2 વર્ષ પહેલા પણ આ પ્રકારે જે આગ લાગવાની બનાવ બન્યો હતો. અત્યારે તો અધિકારીઓ ત્યાં સ્થળ ઉપર છે અને તપાસ કરી રહ્યા છે. આ બસમાં આગ લાગવા પાછળ કારણ જે છે અત્યારે શોર્ટ સર્કિટ માનવામાં આવી રહ્યું છે. આ કંપનીની બીજી બસોમાં પણ હવે પછી તપાસ હાથ ધરાઈ કરવાય. આભાર પારોલ, સમગ્ર મામલે જાણકારી આપવા બદલ. તો સથાણા નજીક બીઆરટીએસ બસમાં આગ લાગી હતી. ચાલુ બસમાં આગ લાગી જેને લઈને અફરાતફરી મચી ગઈ હતી. હાલ તો તેની પાછળનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું સામે આવી રહ્યું છે.